बुलेटिन में आगळ વધીએ વાત કરીએ સુરતની તો હાલમાં મળતા સમાચાર અનુસાર સુરતમાં જે પ્રકારે સામેલાધાર વરસાદ નોંધાયો તેને લઈને કૃષિ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂત હવે રોઈ રહ્યો છે કારણ કે તેના ઉભા પાકને નુકસાન થયું છે। જિલ્લામાં ડાંગર શાકભાજી સહિતના તમામે તમામ કૃષિ પાક સંપૂર્ણપણે નષ્ટ થવાને આરે છે। 4600 હેક્ટર જમીનમાં કૃષિ પાક નાશ પામ્યો છે તો વળી ઓલપાડમાં જ 2000 જેટલા હેક્ટરમાં ખેતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। આ તરફ ઉમરપાડામાં પણ ખેતી પાકને નુકસાન પહોંચ્યું છે। 900 હેક્ટર જમીનમાં ખેતી પાક ઊભો હતો તેને નુકસાન પહોંચ્યું છે। ભારે વરસાદ પવનને લીધે ખેડૂતોને પડતા પરપાટું જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ખેતી પાકમાં નુકસાનનો રીસર્વે કરવા માટે અને ત્યારબાદ આર્થિક સહાય કરવામાં આવે તેવી ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે। સુરતના દ્રશ્યો કે જ્યાં હજારોની હેક્ટરમાં ઊભો જે પાક હતો કૃષિ પાક હતો તેને લઈને હવે ખેડૂતો ભીસમાં મુકાયા છે કારણ કે વરસાદની વચ્ચે કાપણી થયેલા પાકમાં વરસાદી પાણી સતત થઈ રહેલા પવનને કારણે નુકસાન થઈ રહ્યું છે। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સંજય મહંત। સંજય, હવે આર્થિક ભીસમાં સપડાતો જાય છે ખેડૂત જગતના તાતને હવે આર્થિક સહાયની જરૂર પડી છે કારણ કે હજારોની હેક્ટરમાં જે વાવણી કરી હતી એ વાવણી નષ્ટ થવાને આરે છે। કાપણી કર્યા પછીનો જે પાક છે તેમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતા તે પણ પાક સંપૂર્ણપણે નષ્ટ થવાને આરે છે। સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં 4600 હેક્ટર જમીનમાં ખેતી પાકને ભયંકર નુકસાન થયું છે। ત્યારે સૌથી વધુ અસર છે એ ઓલપાડ તાલુકામાં જોવા મળે છે। ઓલપાડ તાલુકામાં ડાંગરનો જે પાક છે તેમાં નુકસાન થયેલો છે। જે પ્રમાણે ખેડૂતો પાકને બચાવવાની એક પ્રયાસ કરી રહ્યા છે, નિષ્ફળ પ્રયાસ પણ કરી શકાય કારણ કે પાણી ભર્યું છે ખેતરમાં અને ડાંગરના જે છોડ છે એ જમીન દોષ થઈ ગયા છે અને આ પરિસ્થિતિમાં ખેડૂતોને ભયંકર નુકસાન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ફરી એકવાર આપને બતાવી દઉં, ડાંગરનો જે પાક છે એ પાક જમીન દોષ થઈ ગયો છે। ડાંગરમાં જ્યારે દાણા આવવાની શરૂઆત થઈ આ દાણા છે એ ડાંગરના છોડમાં ભરાવા લાગેલા હતા, પરંતુ જમીનમાં પાણી છે અને આ પાણીની અંદર જે છોડ પડ્યા છે એના લીધે ભારે નુકસાન થઈ રહ્યું છે, સંપૂર્ણપણે નાશ થાય। આ જે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છે એ કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતો શું કરી રહ્યા છે એ જાણવાની કોશિશ કરીશું। કેટલું નુકસાન છે તમારા ખેતીવાડીમાં? આપણે ઉલપા તાલુકાની વાત કરીએ તો આશરે 2000 હેક્ટર જેટલું નુકસાન છે। અમારા બડભુરણ ગામમાં લગભગ 600 હેક્ટર જેટલું ડાંગરનો પાક તૈયાર છે। અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે આ પાણી અને ડાંગર પાક થવાના જે દૂધ ભરાવાનો થાય છે ડાંગરમાં તે અત્યારે એ સમયે આ પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ખાતરી છે ને એના માટે અમે ખેતીવાડી અધિકારી ગુજરાત સરકારને એક જ વિનંતી કરીએ કે પાકનો પાછો રીસર્વે કરાવીને વળતર ચૂકવે, એ ખેડૂતોને થોડું નુકસાનની રાહત મળે એના માટે અમે માંગણી કરીએ છીએ। ચોક્કસ ખેડૂતોની વળતરની માંગણી છે। આપ જણાવશો કેટલા એક વીંઘામાં કેટલો ખર્ચો કર્યો હતો અને હવે શું પરિસ્થિતિ છે, શું મળશે આપને? એક વીંઘામાં 10 થી 15 હજારનો ખર્ચો કર્યો છે ને હવે ટોટલ ભાર લોસ થઈ ગયું છે અમને, હવે એમાંથી કોઈ ઉપજ મળે એવી નથી અમને, એટલે પૂરેપૂરી માંગણી એવી છે અમને કે સરકાર દ્વારા કે પૂરેપૂરો ખર્ચો આપે, રીસર્વે કરાવીને તલાટીઓને ગામ સેવકોને ખેતીવાડી અધિકારીઓ દ્વારા કરાવે અને રીસર્વે કરી પાછી કરીને ખેડૂતોને જે નુકસાન રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાનીનું વર્તનની એક પોલિસી બનાવી હતી 33% નુકસાન કે અમુક વરસાદ પડે 11-12 ઇંચ તો નુકસાની મળે, શું લાગે છે જે પોલિસી છે એમાંથી વર્તન મળશે અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ થઈ શકશે? હવે હું કહું છું કે આ જે નુકસાન થયું છે જે રાજ્ય સરકારની પોલિસી છે તેના આધારે તો એટલો વરસાદ પડ્યો નથી હાલ, પણ જે અત્યારે માવઠાથીને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો પાક ટોટલી થઈ ગયો હતો ને પાક થઈ ગયો, હવે પૂરેપૂરો ખેડૂતના હાથમાં આવવાની તૈયારી હતી ને આ નુકસાન થયું છે, હવે એના હિસાબે સરકાર જે વળતર આપે તે જે સરકાર નક્કી કરે તે મંજૂર છે। ચોક્કસ વળતરની માંગણી છે, આપ જણાવશો કેટલા વીંગા ડાંગર આપે બનાવ્યો હતો? મારા લગભગ 18 વીંગા જેવું ડાંગર છે, તેમાંથી ઓછામાં ઓછું 7-8 વીંગાનો માલ બિલકુલ પડી ગયો છે। કેટલું નુકસાન થઈ શકાય? લગભગ 60% જેવું, 60-70% જેવું નુકસાન છે। શું અપેક્ષા છે સરકાર પાસેથી? હવે એ તો એ લોકો જે નક્કી કરે ને એ કરે તે જ માન્ય રહેવા રાખવું પડે, અમારી તો બહુ એ હોય કે ભાઈ માંગ હોય કે 100-100% મળવું જોઈએ।
ચોક્કસ ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે ખેડૂત પોતાના સ્વભાવ પ્રમાણે જગતનો તાજ છે, લોકોનું પેટ ભરતો ખેડૂત છે, કોઈ પાસે હાથ નથી ફેલાવતો, માંગણી નથી કરતો, પરંતુ જે નુકસાન થયું છે ફરી એકવાર આપને બતાવી દઉં, ડાંગરનો પાક છે સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે, 60-70% ડાંગરના પાકમાં નુકસાન છે, ઓલપાડ તાલુકામાં 2000 હેક્ટરમાં નુકસાન થયું છે, ત્યારે એટલું કહી શકાય કે લાખો રૂપિયાનું નુકસાન છે। ખેડૂત માત્ર આશા અપેક્ષા રાખી રહ્યો છે કે સરકાર તેમની જે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે તેમાં સહાય કરે, કારણ કે એક વીંઘામાં 15-17 હજાર જેટલો ખર્ચો થતો હોય છે અને આ ખર્ચો હવે ખેડૂતોને હાથમાં આવે એવી પોઝિશન નથી, નફાની તો વાત જ ભૂલી જાઓ। આ પોઝિશન સુરત જિલ્લાના તમામ ખેડૂતોની છે, બરબોધન ગામની પરિસ્થિતિ આપણે જોઈ, પરંતુ જેટલા પણ ખેડૂતો છે સમગ્ર જિલ્લામાં તમામ ખેડૂતો હાલ માથે હાથ દઈને રોઈ રહ્યા છે। સંજય, ખાસ કરીને ડાંગર સહિતના કયા પાક એવા છે કે જેને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને નુકસાનીનો કુલ અંદાજ કેટલો? નુકસાનીની વાત કરીએ તો સુરત જિલ્લામાં 4600 હેક્ટર અને ખાસ કરીને ડાંગર, દક્ષિણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન ડાંગરની ખૂબ મોટી વાવણી થતી હોય છે, ત્યારે ખેડૂત સમાજના આગેવાન પણ આપણી સાથે છે, તેમની સાથે નુકસાનીનો અંદાજ કાઢવાની કોશિશ કરીશું। સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં યોગેશભાઈ કેટલું નુકસાન, કયા કયા પાકમાં નુકસાન થયું છે? સુરત જિલ્લામાં તમે વાત કરો તો શાકભાજી છે, ડાંગરનો પાક મુખ્યત્વે થતો છે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં। કાંઠા વિસ્તારમાં મોટા ભાગનો પાક, જે વધારે પડતો પાક છે, ડાંગરનો થાય છે। ડાંગરના પાકમાં અગાઉ જે ઝીંગા તળાવના કારણે જે પાણીનો નિકાલ નહીં થયો તેને કારણે ખૂબ મોટું નુકસાન થયું ખેડૂતોને। અત્યારે ભારે પવન સાથે જે વરસાદ પડ્યો છે છેલ્લા 3-4 દિવસમાં એના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે। આપણે યોગેશભાઈ એક અંદાજ કાઢીએ રૂપિયામાં, તો કેટલા રૂપિયાનું નુકસાન સુરત જિલ્લાના ખેડૂતોને છે? આશરે તમે નુકસાનની વાત કરો તો લગભગ 250-250 કરોડનું નુકસાન ખરું ખેડૂતોને, કારણ કે પાક ભાત જે ડાંગરનો પાક છે એ હાથમાં આવવાની તૈયારી હતી ને ખેડૂતોના પેટ પર પાટા પર પાટું પડ્યું છે એવી હાલત ત્યાં ખેડૂતોની થઈ છે। ચોક્કસ ખેડૂતોને નુકસાન થયું છે, ડાંગરના પાક 80% નિષ્ફળ ગયો છે, સાથે શાકભાજીની વાત કરીએ તો શાકભાજી પાકમાં પણ ભયંકર નુકસાન થયું છે અને ઉમરપાડા તાલુકામાં પણ 950 હેક્ટરમાં ખેતી પાકમાં નુકસાન થયું છે, ત્યારે ઉમરપાડા તાલુકામાં મુખ્યત્વે સોયાબીનની ખેતી થાય છે, શાકભાજીની ખેતી થાય છે અને ડાંગરની ખેતી થાય છે, એટલે સુરત જિલ્લામાં ઓલપાડ અને ઉમરપાડા બે તાલુકા થઈને જ 3000 હેક્ટરમાં નુકસાન છે। ઓલ ઓવર જિલ્લાની વાત કરીએ તો 4600 હેક્ટરમાં કરોડોનું નુકસાન ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતની આ ખેડૂતોની વ્યથા કે જ્યાં હજારોની હેક્ટરમાં ઉભા ડાંગર, શાકભાજી, સોયાબીનના પાકને વ્યાપક નુકસાન વરસાદ અને વરસાદ બાદ આવેલા માવઠાને કારણે અને કરોડોની નુકસાનીનો અંદાજ પણ ખેડૂતો લગાવી રહ્યા છે, ત્યારે તેઓની એક જ માંગ છે કે રીસર્વે કરવામાં આવે સરકાર દ્વારા અને સરકાર તરફથી તેઓને આર્થિક વળતર સહાય કરવામાં આવે કે જેથી કરીને તેઓ ફરીથી બેઠા થઈ શકે, મોંઘુ બિયારણ અને ખાતર લાવીને તેઓ ફરી એક વખત પોતાના ખેતરોને લીલાછમ બનાવી શકે।